नमस्कार विद्यार्थी मित्रों, आप ऑल एजुकेशन यूट्यूब चैनल में तमारो सौनो हार्दिक स्वागत है। मित्रों, आज जो आप टॉपिक है ये ऑगस्ट 2022 एक्जाम टाइम टेबल आ गयो है। एक्जाम स्टार्ट फ्रॉम 1st ऑगस्ट। ओके, घना विद्यार्थीओं मारी पास कमेंट मोकलेली के एक्जाम जे छे ए क्यारे शुरू थवानी छे एना विषयनो ऑलरेडी आपणे एक नानकडो वीडियो बनावेलो हतो, बट एमां जे डेट हती ए 23 ऑगस्ट हती। पण अत्यारे जे छे एक युनिवर्सिटीए नवी अपडेट पोर्टल पर नाखी छे। हवे शुं छे बराबर एना विषयनो डिटेलमां आपणे आजना वीडियोमां चर्चा करवाना छीए। ओके, तो एनी अंदर तमने ख्याल आवी जशे कि अत्यारे जे लेटेस्ट डेट आवी छे ए छे 1st ऑगस्ट। હવે એ 1st ઓગસ્ટ બધા માટે એપ્લિકેબલ નથી, જે ફાઇનલ યરવાળા છે એમની જે એક્ઝામ છે એ 1st ઓગસ્ટથી શરૂ થાય છે, અને બાકીના જે છે SYTYવાળા કે જે સેકન્ડ યર ફર્સ્ટ યરવાળા છે એ બધાની એક્ઝામ તમારી થશે 23 ઓગસ્ટથી। ઓકે, તો આપણે વિડીયો શરૂ કરતાં પહેલાં તમને એક રિક્વેસ્ટ કરું છું, જો તમે ચેનલમાં નવા હશો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેના દ્વારા કોઈ પણ માહિતી આપણે અહીંયા અપલોડ કરીએ તો તમારી પાસે એની નોટિફિકેશન આવી જાય। ઓકે, તો ચાલો આપણે ડાયરેક્ટ પોર્ટલ ઉપર જઈએ, શું અપડેટ છે એના વિશેની માહિતી તમને આપી દઈએ। જો મિત્રો, અત્યારે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં આવી ગયા છે, આના ઉપર આપણે સર્ચ કરીએ BAOU। ઓકે, આમાં આપણે BAOUની લિંક ઉપર ક્લિક કરીએ, આમાં આપણે નીચે થોડુંક સ્ક્રોલ ડાઉન કરીએ। ઓકે, સ્ક્રોલ ડાઉન કરીએ એટલે આપણે અહીંયા જુઓ મિત્રો, અહીંયા ઇમ્પોર્ટન્ટ ડેટ્સ આમાં તમને દેખાશે કે એક્ઝામ અહીંયા થઈ ગઈ છે 1 ઓગસ્ટ। ઓકે, અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહી છે કે અહીંયા ડેટ થઈ ગઈ છે 1 ઓગસ્ટ। હવે આના ઉપર જ્યારે આપણે ક્લિક કરીશું તો આપણે થોડુંક ડિટેલ જોવા મળશે। હવે ડિટેલમાં શું આપેલું છે આપણે વાંચી લઈએ, જો અહીંયા ઘણું બધું અપડેટ થયેલું છે, શું આપેલું છે વાંચી લઈએ આપણે। પ્રથમ ચરણમાં તારીખ 1 ઓગસ્ટ 2022થી અંતિમ વર્ષ અથવા તો અંતિમ સેમેસ્ટરના સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન, તેમજ દ્વિતીય ચરણમાં તારીખ 23 ઓગસ્ટ 2022થી સ્નાતક અભ્યાસક્રમના પ્રથમ અને દ્વિતીય વર્ષ નવા શરૂ કરવામાં આવેલ અભ્યાસક્રમો તેમજ સર્ટિફિકેટ ડિપ્લોમા અભ્યાસક્રમના વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરેલ છે। શું કહેવા માગે છે અહીંયાની આ બે લાઇન જે આપેલી છે, શું કહેવા માગે છે બે મુદ્દા, તો કે 1 ઓગસ્ટ 2022થી તમારું અંતિમ વર્ષ હોય, ફાઇનલ યર અથવા તો ફાઇનલ સેમેસ્ટર હોય, તમે ગ્રેજ્યુએટમાં ફાઇનલ સેમેસ્ટરમાં હો કે ફાઇનલ યરમાં, અથવા તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટના ફાઇનલ સેમ કે ફાઇનલ યરમાં હશો, તો તમારું પરીક્ષા 1 ઓગસ્ટથી શરૂ થવાની છે। બીજી વસ્તુ કે 23 ઓગસ્ટ 2022થી પ્રથમ વર્ષ અથવા તો દ્વિતીય વર્ષના જે લોકો હશે, ઓકે, એમની પરીક્ષા 23 ઓગસ્ટથી શરૂ થશે। અહીંયા ટાઈમ ટેબલ પણ આવી ગયો છે, પોર્ટલ પર ચડાવી દીધો છે। ઓકે, પોર્ટલ પર અપડેટેડ ટાઈમ ટેબલ આવ્યો છે। હવે શું છે તો કે સૌથી પહેલાં આપણે જોઈએ, સૌથી પહેલી લિંક જે આપેલી છે એ છે ન્યૂ કોર્સ સેમેસ્ટર વાઇઝ 1 ઓગસ્ટ 2022। આના ઉપર જ્યારે આપણે ક્લિક કરીશું તો એક ટાઈમ ટેબલ ડાઉનલોડ થશે, એના ઉપર આપણે PDF જોવા મળશે। જો તમારા જે તમે પરીક્ષા ફોર્મ નહીં, જે તમે એડમિશન ફોર્મ ભર્યું હશે એના ઉપર જે કોડ આપેલા છે એ કોડને અહીંયા મેચ કરાવશો તો તમને મેચ થઈ જશે। ઓકે, જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, આ એક એક્ઝામનો ટાઈમ ટેબલ આપણે ખોલી લીધો છે, સંતરાંત પરીક્ષા 1 ઓગસ્ટ 2022 ન્યૂ કોર્સનું છે। ઓકે, ન્યૂ કોર્સ સેમેસ્ટર, ઓકે, સેમેસ્ટર વાઇઝવાળા જેટલા પણ અહીંયા કોર્સીસ ચાલે છે એનું આ બતાવે છે। ઓકે, જેમ કે અહીંયા હેડિંગ મારેલી જ છે, ન્યૂ કોર્સીસ સેમેસ્ટર। ઓકે, તમારા અહીંયા કોડ દેખાશે, તમને ખ્યાલ આવી ગયો હશે કે એક દિવસમાં 2 પેપરનું આયોજન છે, મીન્સ કે એક જ, એટલે કે FYના 11-2 અને SYના 3-4, એ રીતનું મેં જોયું। ઓકે, તમે પણ તમારી રીતે જો એનાલિસિસ કરો તમને વધારે આઈડિયા આવી જશે। એક સબ્જેક્ટના તમારો તો એક જ દિવસમાં એક જ પેપર લગભગ હોય છે, જેમ કે મેં એક ટાઈમ ટેબલ બનાવેલો છે તમને બતાવીશ, જેમ કે મારા જે સબ્જેક્ટ્સ છે અને એની એક્ઝામ ક્યારે આવે છે, એનો ટાઈમ શું છે, એનો મેં એક નાનો સમરી બનાવેલી છે તમને બતાડીશ, તો તમને આઈડિયા આવી જશે। ઓકે, એક દિવસમાં તમારો એક જ પેપર રહેશે, બરાબર, તમે તમારી રીતે જોઈ લેજો। મેં જે રીતે અંદાજો લગાડ્યો તો એમાં મને મળ્યું કે જે મેં જે મારા જે સબ્જેક્ટ છે એ તો એક દિવસમાં એક જ આવે છે। ઓકે, જેમ કે 23 તારીખ છે તો આમાં તમારો કઈ જગ્યાએ કોર્સ આવે છે એ તમે જોજો, એટલે તમને વધારે આઈડિયા આવશે। હવે આપણે જઈએ બીજું જે લિંક આપેલી છે એના ઉપર આપણે ક્લિક કરીએ, જો અહીંયા છે, આ મેઇન છે, રેગ્યુલર કોર્સીસ ટાઈમ ટેબલ 1 ઓગસ્ટ 2022 ન્યૂ સબ્જેક્ટ, આના ઉપર ક્લિક કરીએ તો આપણને એક PDF ખુલશે, ડાઉનલોડ કરીએ। ઓકે, ડાઉનલોડ કર્યા પછી આ ઓપન થશે। ઓકે,
जो तमने देखात ना हो मित्रों स्क्रीन पर ब्लर देखात हो तो तमें विडियो क्वालिटी ने हाई कर दियो एटले तमने वधारे स्क्रीन में सारी रीते देखाशे। जम के तमे अहीं जोई रह्या छो कि 23/8 थी एक्जाम शुरू थाय छे बराबर। न्यू कोर्स बीए बीकॉम नी वात अहीं छे। जम के 11-2 अने 3-6 आ बे स्लॉट में तमारू परीक्षानुं शेड्यूल नक्की करवामां आवेलुं छे यूनिवर्सिटी द्वारा। ओके, आ बे समय दरमियान तमारी परीक्षा थशे। आमां तमे जोई शको छो कि तमारा कोड अहीं आपेला छे, जे सब्जेक्ट कोड छे ने ए तमे मेच कराई लेजो। जम के अहीं तमने एक बताड़ी दऊं, जम के आ 24 तारीख वाळो અહીંયા GUJCOM 0-01 છે અને અહીંયા GUJCOM-02 છે। આ GUJCOM-01 જે આવે છે ને મિત્રો એ ફર્સ્ટ યરનો હોય છે અને આ GUJCOM-02 આ સેકન્ડ યરમાં આવે છે। ઓકે, જેમ કે તમે સમજી ગયા છો કે અહીંયા જે સબ્જેક્ટ આપેલો છે ફર્સ્ટ યર, અહીંયા જે આપેલું છે સેકન્ડ યર, એ જ રીતે તમે એનાલિસિસ કરી શકો છો। આ તો જસ્ટ હું મારું જે એનાલિસિસ છે એના પ્રમાણે તમને કહું છું બરાબર। તમે પણ તમારી રીતે ચેક કરો અને જો કઈ રીતનું થાય છે। ઓકે, એ જ રીતે અહીંયા ઘણા બધા કોડ્સ આપેલા છે, કોડ તમારા જે એડમિશન તમે જ્યારે લીધેલું એ જે ફોર્મ હશે એના ઉપર બધા કોડ આપેલા છે, એ કોડને અહીંયા મેચ કરો તો તમને સમજાઈ જશે કે કયા કોડની એક્ઝામ ક્યારે તમારે આવે છે। અહીંયા એક વસ્તુ નોટિસ કરજો મિત્રો, શનિવાર અને રવિવારે આમાં એક્ઝામ આવે છે। જેમ કે આ ડેટ્સ જે તમે મેચ કરાવશો તમને દેખાશે કે 27 અને 28 તારીખે શનિવાર રવિવાર જેવું કંઈક આવે છે બરાબર। તો તમને એક ફાયદો થશે, જે લોકો જોબ કરે છે એમના માટે પણ બહુ મહત્વપૂર્ણ છે કે રવિવારે પણ તમારી એક્ઝામ થવાની છે, એટલે તમારો જે છે જોબનો ટાઈમ જો રવિવારે ઓફ હોય તો તમને સારી રીતે આમાં લાભ થશે। ઓકે, તો અહીંયા બધી ડિટેલ આપેલી છે। ઓકે, આમાં જોઈ લેજો, આ હતું બીકોમનો FY અને SYનો ટાઈમ ટેબલ હતો। ઓકે, હવે આપણે જઈએ આ જે ફાઇનલ યરનું ટાઈમ ટેબલ છે TY। ઓકે, અથવા તો ફાઇનલ સેમિસ્ટર વાઇઝનો અલગ જ છે, TYના જે લોકો છે જે વિદ્યાર્થીઓ છે એમના માટેનું આ ટાઈમ ટેબલ છે। જો જેમ કે અહીંયા ડેટ્સ આપી દીધી છે, 1/8/2022 એક્ઝામ શરૂ થાય છે, તો આ જ રીતે તમારા જે સબ્જેક્ટ કોડ હોય અહીંયા મેચ કરાવી દેજો અને એ રીતે જોઈ લેજો કે તમારી પરીક્ષા ક્યારે આવે છે। ઓકે, અહીંયા બધી રીતે અહીંયા આપેલું છે કે કઈ પરીક્ષા ક્યારે છે। ઓકે, કે ઠીક છે, ન્યૂ કોર્સ BA। ઓકે, અને તમે જોઈ શકો છો કે અલગ અલગ ડિટેલમાં અહીંયા બધી રીતે આપવામાં આવેલું છે, ટોટલી જેટલા કોર્સ છે બધાનું જ અહીંયા સમિશન બધું તમે જોઈ શકો છો બરાબર। આ PDF ડાઉનલોડ કરી લેજો અને સરખી રીતે વાંચી લેજો, એટલે તમને વધારે આઈડિયા આવી જશે કે તમારો એક્ઝામ તમારી એક્ઝામ જે છે એ ક્યારે આવે છે। ઓકે, તો આ એક PDF થઈ ગઈ, હવે આપણે જઈએ ત્રીજી PDF ઉપર શું આપેલું છે। જે છે ત્રીજી PDF, રેગ્યુલર કોર્સિસ ટાઈમ ટેબલ 2022 ઓલ્ડ સબ્જેક્ટ્સ, ક્લિક કરીએ આપણે એના ઉપર, ઓલ્ડ જે સબ્જેક્ટ્સ છે 2022 એમાં આપણે જોઈએ કે શું આપેલું છે, એટલે આપણને વધારે આઈડિયા આવશે। જો અહીંયા PDF ઓપન થાય છે, થઈ ગઈ છે, જો મિત્રો આમાં પણ એક્ઝામના ટાઈમ ટેબલ વાઇઝ બધું જ અહીંયા આપેલું છે। ઓકે, તમારે ક્યાંય જવાની જરૂર નથી, અહીંયા ટાઈમ ટેબલ વાંચીને તમારા જે સબ્જેક્ટ હોય બરાબર તો એ તમારે અહીંયાથી જોઈ લેવાના, અને બધા કોડ્સ પણ આપેલા છે સબ્જેક્ટના કોડ્સ, એટલે તમને તકલીફ નહીં પડે। ઓકે, તો આ માહિતી તમને અપડેટ થઈ ગઈ છે મિત્રો। હવે આપણે બેક જઈએ, આમાં આપણે જોઈ લઈએ કે જે તમારું હોલ ટિકિટ છે એનામાં શું બતાવે છે। અહીંયા એક્ઝામિનેશન સેક્શનમાં જવાનું આપણે, આમાં આપણે એક્ઝામિનેશન સેક્શનમાં હોલ ટિકિટ અહીંયા આપેલું છે, આના ઉપર જ્યારે આપણે ક્લિક કરીશું અહીંયા બતાવે છે કમિંગ સૂન। ઓકે, અહીંયા હોલ ટિકિટ હજુ અપલોડ નહીં થયું, એ જ્યારે અપલોડ થશે બરાબર, અહીંયા જ્યારે અવેલેબલ થશે ત્યારે આપણે તમને જાણ કરાવીશું। ઓકે, આના સિવાય કોઈ માહિતી તમને જોઈતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો। ઓકે, જે જે માહિતીઓ અહીંયા નવી નવી આવતી જશે આપણે તમને અપડેટ કરતા રહીશું। ઓકે, બીજી વસ્તુ મિત્રો કે એડમિશનની મેં કાલે એક લાસ્ટ વિડીયો બનાવેલો કે એડમિશન વિશેનો, લાસ્ટ ડેટ જે છે એ નવી યુનિવર્સિટીએ ડિક્લેર કરી છે, એ છે 30/9/2022, એટલે 30 સપ્ટેમ્બર 2022, એટલે જે લોકોને એડમિશન લેવું છે ખાસ એ લોકો 30 સપ્ટેમ્બર 2022 પહેલાં એડમિશન લઈ લે, લાસ્ટ ડેટની ક્યારેય રાહ ન જોઈએ, કારણ કે લાસ્ટ ડેટ ઉપર જો એરર આવી ગઈ તો તમારો ફોર્મ કદાચ રહી શકે છે, લાસ્ટ
ટાઈમ પર મારી પાસે એક કમેન્ટ આવેલી કે એમનો ફોર્મ રહી ગયો હતો, એટલે ફોર્મ સબમિટ કર્યું પણ એરર આવી ગયું, તો એના લીધે ફોર્મ રહી ગયું હતું લાસ્ટ ડેટ ઉપર. એટલે આવી વસ્તુઓ તમારી સાથે ના થાય એટલે તમે જલ્દીથી જલ્દી, જેટલું જલ્દી બને એટલે જલ્દી તમારે એડમિશન લઈ લેવાનું. અને બીજી વસ્તુ મિત્રો, અસાઇનમેન્ટ જે લોકોને લખવાના બાકી હોય, જમા કરાવવાના બાકી હોય તો જરૂરથી જમા કરાવી દેજો, કારણ કે અસાઇનમેન્ટ જમા કરાવવાની લાસ્ટ ડેટ જે છે તમને ખ્યાલ જ હશે કે 31 જુલાઈ છે, બરાબર? જેમ કે અહીંયા ડેટ્સમાં બતાવે છે, અહીંયા આપણે જોઈએ, જો જુલાઈ એન્ડ અહીંયા બતાવે છે અસાઇનમેન્ટ સબમિશન ક્લોઝડ ઓન 31 જુલાઈ. ઓકે, એની પહેલાં તમારે અસાઇનમેન્ટ લખીને જમા કરાવી દેવાના હોય છે. ઓકે, તો ખાસથી વ્યવસ્થિત રીતે અસાઇનમેન્ટ લખજો અને સારી રીતે અસાઇનમેન્ટ જમા કરાવશો એટલે સારી રીતે તમે પાસ થઈ શકશો. ઓકે, તો મારા ખ્યાલથી આ એક્ઝામનો ટાઈમ ટેબલ વિશેની વાત તમને સમજાઈ ગઈ હશે કે ફર્સ્ટ યરની જે એક્ઝામ છે, સોરી TYની જે એક્ઝામ છે ફાઇનલ યરની, એ તમારે 1 ઓગસ્ટથી ચાલુ થાય છે, અને જે FY SY વાળાની એક્ઝામ છે એ તમારી 23 ઓગસ્ટથી શરૂ થવાની છે. ઓકે, ટાઈમ ટેબલ પણ આવી ગયું છે, ટાઈમ ટેબલ સારી રીતે જોઈ લેજો. તમારા જે સબ્જેક્ટના કોડ હોય એ અને એનો ટાઈમ અને એની ડેટ એ ખાસ એક પેજ ઉપર લખી લેજો, એટલે તમને ક્યારેય ભૂલાય નહીં. ઓકે, તો બીજી વસ્તુ મિત્રો, કે અત્યારે એક્ઝામનો ટાઈમ ટેબલ આવી ગયો છે એટલે આપણે વાંચવાનું શરૂ કરી દેવાનું રહેશે, કારણ કે ટાઈમ અત્યારે આપણી પાસે કેટલો છે, તો કે 1 મહિના જેટલો ટાઈમ છે. જે લોકો ફાઇનલ યરમાં છે એમની પાસે કંઈક 18-1 દિવસ જેટલા છે, અને જે FY SY છે એમની પાસે 1 મહિના અને 10-15 દિવસ જેટલો ટાઈમ રહેશે. તો અત્યારે સારો એવો સમય છે, તો આપણે જ્યારે વાંચવાનું શરૂ કરીશું તો સારી રીતે આપણે વાંચીને એને એક્ઝામ માટે સારી રીતે પ્રિપેર થઈ જઈશું. ઓકે, તો બધાને રિક્વેસ્ટ કરું છું કે જે લોકોને ટાઈમ મળે છે એ લોકો જરૂરથી વાંચો. ઓકે, જે લોકોને ટાઈમ નથી મળતો એ લોકો શનિ રવિમાં ટાઈમ કાઢીને વાંચવાનું રાખો, એટલે શું થશે કે લાસ્ટ એન્ડ મોમેન્ટ ઉપર વધારે આપણા ઉપર લોડ નહીં આવે. ઓકે, તો આપણે અહીંયા મારા ખ્યાલથી બધી માહિતી કવર કરી લીધી છે. આના સિવાય કોઈ માહિતી રહી ગઈ હોય અથવા તમને લાગે કે આના વિશે મારે અપડેટ આપવું જોઈએ વિડીયો બનાવીને, તો જરૂરથી કમેન્ટ કરી દેજો એક, એટલે આપણે એના ઉપર વાત કરી લઈશું. ઓકે, તો ચાલો મિત્રો, આજનો વિડીયો આપણે સ્ટોપ કરીએ. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.